વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનો આજે જન્મદિન ઉજવવામાં આવ્યો હતો. વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના 67મા જન્મદિન નિમિત્તે ઉજવણી સાથે વાઘોડિયા તાલુકાની પ્રજાને એક અમૂલ્ય ભેટ આપવામાં આવી હતી, જે આ ભેટમાં વાઘોડિયા નગરની પ્રજા માટે ટ્રાવેલર્સ બસના ભાગરૂપે આપવામાં આવી છે, જેમાં આ ટ્રાવેલ્સ બસમાં બસ સેવા વાઘોડિયાથી વડોદરા ચલાવવામાં આવશે, તેમજ આ ટ્રાવેલ્સ બસ સેવા અડધા અડધા કલાક વાઘોડિયાથી વડોદરા બસો દોડશે, તેમજ આ બસ સેવામાં મુસાફરોને રાહતના દરે ભાડું રાખવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓને પણ રાહત ભાડામાં આપવામાં આવશે. ત્યારે આ બસ સેવાનું વાઘોડિયા નગરથી વાઘોડિયાની પ્રજા લીલી ઝંડી તેમજ પૂજાવિધિ સાથે શરૂ કરી દેવામાં આવી છે, જેથી વાઘોડિયાની પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ સુવિધા તો જરૂરી હતી કે મારી વાઘોડિયાની પ્રજાને બહુ હેલ્પ કરી હતી, અને આ લેટર બી લખીને આપ્યું હતું. ઝઘડાવાળા નારાજ હશે, તો ઝઘડા એમને ચાલશે કે ઝઘડા બંધ થવાનું નથી. અને ઝઘડાવાળાને આપણે પહેલાં બી 5 વર્ષ સુધી આપણે રાહત આપી, ડિસ્કોર્સ આપણે નથી, મેં ચાલવા નહીં દીધી 5 વર્ષ સુધી, કે ભાઈ જો લોકોએ ઝઘડા લોન લીધેલી હોય ક્યાં હોય કે એ 5 વર્ષના દરમિયાન ઝઘડાની લોનને આ બધું પૂરું થઈ ગયું હોય, અને પબ્લિક વધતી ગઈ હોય, કોલેજો ચાલુ થઈ ગયેલી હોય, અને વિટકોસની ચોક્કસ જરૂર હતી. વાઘોડિયાના વેપારીઓની રજૂઆત હતી, વાઘોડિયાના મતદારોની બહેનોની બધાની રજૂઆત હતી. એ રજૂઆતના આધારે આજે જ મેં કમિશનરશ્રીને રજૂઆત કરી કે આજે મારું બર્થડે છે અને બર્થડેના દિવસે મારા વાઘોડિયામાં વિટકોસ ચાલુ થાય, એ જ મારી વિટકોસને આપણે સોંપી દીધું છે. પહેલાં તો આજે મારા પિતાજીનો 66મો જન્મદિવસ છે, એ જન્મદિવસ નિમિત્તે એમને આ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીશ. લોકોની પ્રજા માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે. આજે ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવના જન્મદિવસ નિમિત્તે અમે વડોદરા ગયા હતા, ત્યાં અમે ખાલી વિટકોસની વાત કરી, અને આજે જ એમને જન્મદિવસ દિવસે વાઘોડિયાની સમગ્ર તાલુકાને વાઘોડિયા વડોદરાની વિટકોસની ભેટ આપી. ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે ધારાસભ્ય આપણને આવા મળ્યા છે, અને આવા વાઘોડિયા વડોદરા નહીં પણ બીજા બધા રૂટોમાં પણ જરૂરિયાત હોય એ પ્રમાણે વિટકોસની વ્યવસ્થા કરે, અને લોકોને શાંતિ સલામતી એવી સેવા વિટકોસથી જ મળશે એવું અમારું કહેવું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સીતામાતાને ટેસ્ટ ટ્યુબ બીબી કહેતા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ સીતામાતાને ટેસ્ટ ટ્યુબ બીબી કહેતા જ સમગ્ર દેશમાં વિરોધના વંટોળ સર્જાય છે, ત્યારે શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે ભારે સૂત્રોચ્ચારો પકારી યુપીના મુખ્યમંત્રીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ દિનેશ શર્માએ હિન્દુઓનું અપમાન કર્યું હોવાના આક્ષેપો લગાવી દેશદ્રોહી જાહેર કરવાની માંગ કરી હતી. જનતા પાર્ટીના યુપી રાજ્યના ડેપ્યુટી સીએમ છે, તે જે સીતા માતા માટે અપમાનજનક વાત કરી છે તેમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે, ને અમારી પણ લાગણી દુભાઈ છે. અમે હિન્દુ છે, અમારે તો એ શક છે કે હિન્દુ છે કે નથી, અમારે એ શક છે. એટલે એમનું આજે પૂતળા દહન કર્યું છે, ને અમારી માંગ એટલી જ છે કે તાત્કાલિકપણે એને દેશદ્રોહી જાહેર કરે, અને મોદી સાહેબની બી એટલું કહેવા માંગે છે કે જે તમે ભારતીય જનતા પાર્ટી રામના નામે સત્તા હાંસલ કરી એ જ સીતા માતાનું તમે અપમાન કરો છો, તમારા ડેપ્યુટી સીએમ આવું અપમાન કરે છે. તમારી એટલી જ માંગ છે નરેન્દ્ર મોદી સાહેબને પણ કે તમે જ્યારે આવનારા દિવસોમાં નવાઝ શરીફનો બર્થડે છે તો તમે પણ પાકિસ્તાન જાઓ ત્યારે કેક કટ કરવા, ત્યારે દિનેશ શર્માને પાકિસ્તાન મૂકી દેવું એ અમારી માંગ છે.